સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. તબીબની હત્યા બાદ સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળમાં બનાસકાંઠા જિલ્લાના તબીબો પણ જોડાયા. ડીસા, પાલનપુર, થરાદ અને ધાનેરામાં તબીબો તબીબી પ્રેક્ટિસથી દૂર રહી ભોગ બનનાર મૃતકને તાત્કાલિક ન્યાય અપાવવાની કરી માંગ. ધાનેરાથી મોર્ફિન ડ્રગ્સ સાથે ઝડપાયા ડીસાના બે શખ્સો. બંને શખ્સો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવેલા ડ્રગ્સ હોટસ્પોટના નીકળ્યા રહીશ. શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાંથી પણ સામે આવ્યા ગુલ્લીબાજ કર્મચારીઓ. વિદેશમાં રહીને મફતનો પગાર ખાતા હોવાનું ધ્યાને આવતા આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ. ડીસા શહેરની નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થિનીઓએ વૃક્ષોના પાન અને ફૂલોમાંથી બનાવી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ. તો આદર્શ હાઈસ્કૂલની બાલિકાઓએ ડીસાની સબજેલમાં કાચા કામના કેદીની કલાઈ પર રાખડી બાંધી કેદીઓની સુખાકારી માટે કરી કામના. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા તબીબ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ કરવામાં આવેલી તેની નિર્મમ હત્યાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે અને આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડવા અને કડકમાં કડક નશ્યત કરવાની માંગ કરી રહ્યા છે, જેને પગલે આજે સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ કરવામાં આવી છે, જેમાં આજે ડીસાનું પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ જોડાયું છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કસૂરવારો સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર દેશમાં ચકચાર મચાવનારી ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. એક ટ્રેની મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર દેશ આ દીકરી સાથે ઘટેલી ઘટનાને લઈ શોકમાં જોવા મળી રહ્યો છે ત્યારે અને ભોગ બનનાર આ દીકરીને ન્યાય મળી રહે તે માટે અલગ અલગ ફિલ્ડના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીને માંગ કરી રહ્યા છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ આ દીકરીને ન્યાય મળી રહે તેવી આશા રાખે છે, સાથે સાથે તેને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ દીકરી સાથે બનેલી જધન્ય ઘટનામાં પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર પણ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ ઘટના બન્યાને લગભગ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પશ્ચિમ બંગાળ પોલીસે માત્ર એક જ આરોપીની અટકાયત કરી છે અને બાકીના આરોપીઓ રાજકીય પીઠબળ ધરાવતા હોવાને લીધે પોલીસની પહોંચથી દૂર છે. આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થતાં ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે, ત્યારે ડીસાનું પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આજે ભોગ બનનાર મૃતક ટ્રેની મહિલા ડૉક્ટરને ન્યાય મળી રહે તે માટે આજે એક દિવસ માટે હડતાળ પર ઉતરી હતી. ડીસામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી અને ઓપીડી બંધ રાખીને હડતાળ કરવામાં આવી હતી. ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સિનિયર સભ્યએ આ ઘટનાને વખોડી હતી અને મૃતક ટ્રેની મહિલા તબીબને ન્યાય મળી રહે તેવી માંગ કરી હતી. હું ડૉક્ટર સંજય ગાંધી, સિનિયર ગાયનેકોલોજિસ્ટ, ડીસા, બનાસકાંઠા. IMA માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડૉક્ટર્સમાં હું સિનિયર સભ્ય છું. આજની હડતાળનું કારણ છે બંગાળમાં જે કોલકાતામાં એક ખૂબ જ આશાસ્પદ ડૉક્ટર યુવતી કે જે MBBS પૂરું કર્યા પછી પણ નીટ PGમાં ખૂબ જ સારા માર્ક્સ લાવીને ફ્રી સીટ ઉપર MD રેસ્પિરેટરી મેડિસિનનો અભ્યાસ કરી રહી હતી બીજા વર્ષમાં. એની ઉપર હમણાં
ચારેક દિવસ પહેલાં જે ગેંગરેપ થયો અને એની નિર્મમ હત્યા થઈ તે ખૂબ જ કમકમાટીભર્યું નરદમી કૃત્ય હતું. એના જે અમે વિગતો અમે સાંભળી એ આજના જમાનામાં ખરેખર જ પેલા દિલ્હીનો જે કેસ હતો નિર્ભયા કેસ એના કરતાં પણ વધારે ખરાબ આ પરિસ્થિતિમાં આનું રેપ થયો છે અને એને દબાઈ દેવામાં આવ્યો છે. કારણ કે આમાં ઘણા બધા મોટા માથા સંકળાયેલા છે. કહેવાય છે કે ત્યાંના અમુક ગવર્નમેન્ટના મોટા ખાતાના મુખ્ય અધિકારીના દીકરાઓ પણ હતા આમાં. હવે આવી ડૉક્ટર યુવતી ઉપર રેપની ઘટના છે અને માટે ડૉક્ટરો જ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ એ પણ એક શરમજનક બાબત છે. કારણ કે એ પણ યુવતી હતી અને કોઈ પણ સ્ત્રી યુવતી બાળકી મહિલા કોઈ પણનો પોતાના જાતનું સંરક્ષણ કરવાનો પૂરતો અધિકાર છે જે આપણા ભારત દેશના બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને યોગ્ય રીતે અને કોઈ પણ જાતના જ્ઞાતીય કે વર્ણના કે પોતાના આર્થિક સ્ટેટસના લેવલ વગર બધાને એક સરખો એનો લાભ મળવો જોઈએ. દરેક મહિલાને દરેક યુવતીને બહેનોને સુરક્ષા આખા ભારતમાં મળવી જોઈએ. આ કેસનો ખૂબ જ યોગ્ય રીતે એનો ન્યાય મળે યુવતીના માતા પિતાને અને ત્યાં ભણતી બંગાળમાં ભણતી તમામ ડૉક્ટર યુવતીઓને લાગે કે આ કેસમાં યોગ્ય ન્યાય મળ્યો તે પ્રમાણેની કાર્યવાહી કાયદા અને ન્યાય દ્વારા થવી જોઈએ. એક જેમ દિલ્હી કેસ નિર્ભયાનો કીધો એમ એવી એક બીજી ઘટના પણ બની હતી કે જેમાં નાગપુરમાં 2004માં એક યુવાન ઉપર રેપનો મુકદ્દમો ચાલતો હતો અને વારે ઘડીએ એ બેલ ઉપર છૂટી જતો હતો એટલે એને ક્યારે બી જેલમાં જવાનો જ વારો નહોતો આવ્યો. અને એની સાથે સંકળાયેલી લગભગ 200 મહિલાની નિસહાય સ્થિતિમાં ધીરજ ખૂટી ગઈ ત્યારે કોર્ટમાં જ એ યુવકની પથ્થર મારીને હત્યા કરી હતી 200 મહિલાઓએ ના ટોળાએ. હવે આમ વિચારવા જાઓ તો કેટલું બધું ફ્રસ્ટ્રેશન હશે કે ન્યાયમાં એમને ન્યાય મળ્યો નહીં અને વારંવાર પેલો બેલ ઉપર છૂટી જતો હતો અને 200 મહિલાઓ જ્યારે કાયદો હાથમાં લે. હું એની ફેવર નથી કરતો કે આવી ટોળાશાહી કે આવું થવું જોઈએ આ ન્યાય, પણ એવી જરૂર જ શા માટે મળે? આપણે મહિલાઓને એટલી સુરક્ષા આપીએ, આપણે મહિલાઓને કાયદો અને ન્યાયની બાબતમાં એકદમ ઝડપી એને ઉકેલ આપીએ, યોગ્ય ઉકેલ, સંતોષકારક ઉકેલ આપીએ, એવી સિસ્ટમ તરફ આપણે શા માટે પ્રયાણ ના કરીએ? ઘણીવાર આવા બધા કિસ્સા સાંભળ્યા પછી એવું લાગે કે ડૉક્ટર હવે હકીકત તો એક બીજી વિચારવા જેવી એ છે કે જે લોકો ભલે પૈસાવાળા હશે કે ઉચ્ચ અધિકારીઓ હશે કે બહુ મોટા બિઝનેસમેનો હશે કે પોલિટિશિયનો હશે, પણ જ્યારે એમના પોતાના છોકરા મહેનતથી ડૉક્ટર તરીકે 7-7 વર્ષ 10-10 વર્ષ ભણીને જ્યારે પોતાની લાયકાત પુરવાર કરતા હોય છે અને એક ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ઘટનામાં હુમાઈ જતા હોય છે ત્યારે એમને ખ્યાલ આવશે કે અત્યારે આખા દુનિયામાં ડૉક્ટરી લાઈન જ સૌથી અઘરી છે. હું પોતે ડૉક્ટર છું. જ્યારે પરીક્ષાઓ આવતી ત્યારે મહિનાઓ સુધી અમે 24 કલાક લાઇબ્રેરીમાં પડ્યા રહેતા, પુસ્તકમાં જ અમારું જીવન. તમે આનો અનુભવ જ નથી કર્યો તો તમે આની કદર કેવી રીતે કરશો? અને જ્યારે પૈસાથી જ માત્ર દુનિયા ચાલતી હોય, કાયદાથી જ લોકો ઉપર થઈને ચાલી શકતા હોય, ત્યારે સામાન્ય માણસને ન્યાય કેવી રીતે મળશે? બધાને જીવવાનો અધિકાર છે. એક દીકરી ભણી ગણીને મહા મહેનતથી નીટ જેવી અઘરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તબીબ બનવાના સપના જોતી હતી અને પલભરમાં જ કેટલાક નરાધમોએ આ દીકરી અને તેના પરિવારના તમામ સપનાઓને ચકનાચૂર કરી દીધા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. ત્યારે આ દર્દનાક ઘટના બાદ બીકે ન્યૂઝ ચેનલ પણ આ ટ્રેની મહિલા તબીબને ન્યાય મળી રહે અને તેના પરિવારને આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી સંપના આપે છે. કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ વિથ મર્ડરની ઘટનાના કેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે.
ત્યારે આજે પાલનપુર ખાતે ડોક્ટરોએ હડતાળ પાડી રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ગાયનેક મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા થતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પાલનપુર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કલકત્તાની ઘટનાને વખોડી કાઢતા હડતાળ પાડી રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં હત્યારાઓને સત્વરે ઝડપી લઈ કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી. જાણો છો કે કલકત્તામાં એક મેડિકલ કોલેજમાં એક મહિલા ગાયનેકોલોજિસ્ટ ઉપર પોતાની ડ્યુટી પતી ગયા પછી એના ઉપર રેપ અને એનું મર્ડર થયું અને એના સંદર્ભમાં સરકારશ્રી અને તેની કોઈપણ ફેકલ્ટી હજુ સુધી જે કલ્પિત છે, ગુનેગારો છે એને પકડતી નથી અને વિચારતા રહે છે, તો અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પકડી અને વહેલા વહેલી સજા થાય. આના સંદર્ભમાં અમારી નેશનલ હેડક્વાર્ટરે આજે આખા ઇન્ડિયામાં ડૉક્ટર લેવલે એક સ્ટ્રાઇક આપી છે. આજે અમે કોઈ ઇમરજન્સી સિવાય કોઈ કામ કરવાના નથી. આજે 24 કલાકની સ્ટ્રાઇક પીરિયડ આપ્યો છે. આજે IMA પાલનપુર હોલ ખાતર એક મિટિંગ થઈ, જુદા જુદા ડૉક્ટરો, આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી તથા બધા બનાસ મેડિકલના ડૉક્ટરો ભેગા થઈ પાલનપુર ખાતે કલેક્ટર કચેરી એક આવેદનપત્ર આપ્યું છે અને અમારી ડિમાન્ડ છે કે વહેલામાં વહેલી તકે આની સખ્ત ગુનેગારો પકડી અને સખ્ત સજા થાય. જો આવી મહિલા ઉપર સુરક્ષા નહીં થાય તો આવતો સમય દેશ માટે બહુ વિકટ છે, એવું અમારું કહેવું છે. આજે પાલનપુરમાં ઇમરજન્સી સિવાયની તબીબી સેવા બંધ રાખી ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા, જેમાં ઇન્ટરની તબીબો પણ જોડાયા હતા. દેશભરમાં કોલકાતામાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ કરવામાં આવેલી હત્યાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ રાખવામાં આવી છે, ત્યારે ધાનેરા તાલુકાના તબીબો પણ આ હડતાળમાં જોડાયા છે. ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા દવાખાના અને હોસ્પિટલના તમામ તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા અને આગામી 36 કલાક સુધી ઇમરજન્સી સિવાય OPD નું રૂટીન કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગઈ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડોક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દેહ હત્યા થયેલો બનાવ બનેલ છે. એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા OPD કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ. આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બહેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે. સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડોક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે, તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડોક્ટર મિત્રો, બેન દીકરી કે જે ડોક્ટર હોય, આરોગ્યકર્મી હોય કે ગમે તે કર્મચારી હોય, એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડોક્ટર જે કે જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે, જો એ પોતે સુરક્ષા અનુભવે અને ભયના ઉત્થાન વિશે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે, તો એ માટે આ એક ભારતભરમાં આંદોલન ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એના માટેનું પ્રદર્શન કરવામાં આવેલ છે. ધાનેરા IMA વતી પણ આ એક પ્રદર્શન કરવામાં આવેલ છે. દેશવાસીઓને અમારી અપીલ છે કે આ આંદોલનમાં સાથ સહકાર આપે અને અમે પણ જાણીએ છીએ કે કામકાજ બંધ રહે તો દર્દીઓને ચોક્કસ અગવડ પડે, પણ એમના જ માટે આ એક આંદોલન થઈ રહ્યું છે કે હવે પછી ડોક્ટરો સુરક્ષિત રહેશે તો જ સારી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે. બધાનો સાથ સહકાર જરૂરી છે. કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ સાથે ઘટેલી સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ભારતભરમાં પડ્યા છે, ત્યારે દેશના તબીબોની આજે એક દિવસીય દેશવ્યાપી હડતાળના પગલે થરાદના IMA સહિત BHMS સહિતના તમામ ડોક્ટરોએ 24 કલાક હડતાળ પાડી અને આરોગ્ય સેવાઓ બંધ રાખી થરાદના કલેક્ટર કચેરી ખાતે આવી અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને તરત ચુકાદો આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં થરાદ હોસ્પિટલના તબીબોએ જે ફોર જસ્ટિસના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને BHMS એસોસિએશનના તબીબોએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોલકાતા આરકે મેડિકલ કોલેજમાં જે ક્રૂર હત્યા બની છે એને અમે IMA થરાદ અને બીજા બધા એસોસિએશન વતી વખોડીએ છીએ અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી ઓગસ્ટ કલકત્તાના RG મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગન્ય ઘટના જેમાં એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે. એ ઘટનાનો IMA થરાદ તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડે શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એને કડકથી કડક સખત સજા મળે. આજ થરાદ IMA, થરાદ BMS એસોસિએશન, થરાદ ડેન્ટલ એસોસિએશન, નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે SDM સાહેબને નિવેદન આપવાના છીએ અને કે ભાઈ આ કેસની સખત તપાસ થાય અને દોષીઓને સજા મળે. બીજી અમારી એક માગણી એવી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે જેનેથી શું આવા પગલાવાળા દોષીઓને તરત સજા મળે. આના વિશે આપે દવાખાને બંધ રાખ્યા છે શું છે? આજે 24 કલાકની સ્ટ્રાઇક ઉપર છે. એમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલ 17 તારીખ સવાર 6 વાગ્યાથી 18 થી સવાર 6 વાગ્યા સુધી સ્ટ્રાઇક ઉપર રહેશે અને રૂટીન OPD રૂટીન પ્રોસીજર બધા બંધ રહેશે. આપાતકાલીન સેવા મળશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલી આ ઘિનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ. આજે થયું એ બહુ દુઃખદ ઘટના છે. આ તો એક ડૉક્ટર દીકરી સાથે થયું છે પણ આવું કોઈપણ દીકરી કે કોઈપણ સ્ત્રી સાથે ન થવું જોઈએ. દરેક ભારતીયે આ વિરોધમાં જોડાવવું જોઈએ અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દીથી જલ્દી ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ. દાંતીવાડાના પાંસવાડ ગામમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સંજય ઠાકોર નામના યુવકે પોતાના જ ઘરમાં ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. સંજય ઠાકોર દ્વારા આવું હિચકારું પગલું કેમ ભરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ જ જાણકારી મળી શકી નથી. મૃતક સંજય ઠાકોર 2 સંતાનોના પિતા છે અને સંજય ઠાકોરે આત્મહત્યા કરી લેતા આ બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાંથાવાડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. થરાદની સર્વોદય સોસાયટીના રોડ ઉપર આવેલી ન્યૂ ચામુંડા એગ્રોની દુકાનમાં શુક્રવારે 2 બુકાનીધારી તસ્કરોએ દુકાનના પાછળના ભાગે લોખંડના સળિયાની જાળી તોડી અને દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનમાં ઘૂસ્યા બાદ આ તસ્કરોએ દુકાનમાં લાગેલો એક CCTV કેમેરો તોડી નાખ્યો હતો અને બીજા કેમેરાને પ્લાસ્ટિકની થેલી ઢાંકી દીધી હતી અને ત્યારબાદ દુકાનમાંથી લેપટોપ, ટેબ્લેટ અને દુકાનના કાઉન્ટરમાં પડેલા 12,000 રૂપિયાની રોકડ રકમ ચોરીને પાછલા દરવાજેથી ભાગી નાસી ગયા હતા. વહેલી સવારે જ્યારે દુકાનના મહેતાજી દુકાન ખોલતા દુકાન વેરવિખેર હાલતમાં જોવા મળી હતી અને પાછળનો દરવાજો ખુલ્લો જણાતા મહેતાજીએ તાત્કાલિક અસરથી દુકાન માલિકને જાણ કરી હતી અને દુકાન માલિકે દુકાન પર આવતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી બાદ આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા થરાદ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. આ ઘટના બનતા સર્વોદય સોસાયટીને અડીને આવેલી દુકાનોના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અમે સોદના વસ્તી કરી અને ઘરે ગયેલ ત્યારે સવારમાં આવીને દુકાન ખોલેલ મારા મહેતાજીએ ત્યારે બધો વર વેખર પડ્યો હતો તો એમને મને ફોન કર્યો. પછી હું આવ્યો તો જોયું તો અંદરથી લેપટોપ અને ટેબ્લેટ અને જે 10-12 હજાર છૂટક પડ્યા હતા તે લઈ ગયેલ છે અને પરચુરણ કોક અમુક લઈ ગયેલ છે. પછી અમે CCTV કેમેરા જોયા તો કેમેરામાં એમનો મોટો ભોજન દેખાય છે. પછી આવીને અમે પોલીસને જાણ કરી તો પોલીસ આવી અને તપાસ કરેલ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગાનેરાથી મોર્ફિન ડ્રગ્સ સાથે ઝડપાયા ડીસાના 2 શખ્સો. બંને શખ્સો BK ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવેલા ડ્રગ્સ હોટસ્પોટના નીકળ્યા રહીશ.
શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાંથી પણ સામે આવ્યા ગુલ્લીબાજ કર્મચારીઓ. વિદેશમાં રહીને મફતનો પગાર ખાતા હોવાનું ધ્યાને આવતા આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ. ડીસા શહેરની નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થિનીઓએ વૃક્ષોના પાન અને ફૂલોમાંથી બનાવી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ. તો આદર્શ હાઈસ્કૂલની બાલિકાઓએ ડીસાની સબ જેલમાં કાચા કામના કેદીની કલાઈ પર રાખડી બાંધી કેદીઓની સુખાકારી માટે કરી કામના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Excuse me, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ બરો બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ શું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100% વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100% બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધાનેરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપી પાડવામાં આવેલા આ શખ્સો પાસેથી મોર્ફિન નામનો 256.890 ગ્રામ નશીલો પદાર્થ મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત 12,84,450 રૂપિયા જેટલી થાય છે. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો સપડાઈ રહ્યા છે. ગત રોજ બનાસકાંઠા જિલ્લાની SOG ટીમે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા એક રિક્ષા ચાલક અને તેની સાથે બેઠેલા ઈસમ પાસેથી નશીલો પદાર્થ ઝડપ્યો છે. ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક પરેશ ભરતભાઈ ઠાકોર અને તેનો સાથીદાર જે ડીસાના સિંધી કોલોની વિસ્તાર નજીક રહેતો મનોજગર ગોસ્વામી, બંને ઈસમો રિક્ષામાં રાજસ્થાન રાજ્યમાં રહેતા ટેટોપ ગામના તેજા નામના ઈસમ પાસેથી લઈ ડીસા તરફ જઈ રહ્યા હતા અને આ બંને ઈસમોએ SOG એ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે.
એસઓજી અને બે ઈસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે, જેમાં ડીસાના અલગ અલગ વિસ્તારમાં રહેતા અનિકેત ઠાકોર અને પ્રવીણ ઠાકોરનું નામ ખુલ્યું છે. એસઓજીએ કુલ 15,47,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલી ઈસમોને ધાનેરા પોલીસને સોંપ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગઈકાલે શુક્રવારે રજૂ કરેલા અહેવાલમાં ડીસાના ટેકરા વિસ્તાર અને સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સનું દૂષણ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને એસઓજીએ મોર્ફિન સાથે ઝડપી પાડેલા આ બંને શખ્સો પણ ટેકરા વિસ્તાર અને સિંધી કોલોની વિસ્તારના જ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા એસઓજીની ટીમ જો ડ્રગ્સનું આખું નેટવર્ક ખુલ્લું પાડવા માંગતી હોય તો આ બંને આરોપીની કડક પૂછપરછ કરે તો ડીસામાં ફેલાઈ રહેલા ડ્રગ્સના નેટવર્કને તોડી શકે. રાજ્યની લોક કોલેજમાં પ્રવેશ અને ફી વધારા સામે એબીવીપી એ વિરોધ જતાવતા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યની સરકારી અર્ધ સરકારી લોક કોલેજોમાં પ્રવેશ અંગે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે લોક કોલેજમાં પ્રવેશ અંગે અને ફી વધારા થતા લોક કોલેજના વિષયોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો. એબીવીપીએ આ અંગે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. નમસ્તે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધસરકારી લો કોલેજ પ્રવેશની પ્રક્રિયામાં જે ચાલુ નથી થઈ અને એનો સુપ્રીમના અંદર કેસ ચાલે છે, એના માટે આખા ગુજરાતની અંદર માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અને તેના એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે, જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય છે એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર સાહેબને આજે આપવાનું છે. જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવેની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના બેઠક હોલ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર આ બે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ મળેલી રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાણી, રોડ, રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં આજે આંતરરાષ્ટ્રીય લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકારોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકો સમક્ષ સાચી માહિતી પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરતા પત્રકારો ઘણીવાર પારિવારિક હુંફ મેળવી શકતા નથી, ત્યારે આ પત્રકારોને પણ પારિવારિક હુંફ મળી રહે તે માટે ડીસા ખાતે આંતરરાષ્ટ્રીય લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકારોની કલાઈ પર રાખડી બાંધીને બહેનના પ્રેમની હુંફ આપવામાં આવી હતી, જેમાં ડીસાના તમામ પત્રકારોને જલારામ મંદિર ખાતે કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની કલાઈ પર રાખડી બાંધવામાં આવી હતી અને પત્રકાર ભાઈઓની રક્ષા માટેની કામના કરી હતી. ભીલડીમાં આરએસએસ દ્વારા મશાલ યાત્રા યોજાઈ હતી. ભીલડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી રૂપે ભીલડી ગામની અંદર ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડ ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિરથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ભીલડી બજારમાં ફરી પરત આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં રસદીરી સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ગેરહાજર અને વિદેશમાં મહાલતા શિક્ષકો મફતમાં પગાર લેતા હોવાનો પર્દાફાશ થયા બાદ હવે આરોગ્ય વિભાગમાં પણ આવી જ બેદરકારી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગે બે કર્મચારીઓએ ચાલુ નોકરીએ વિદેશ જઈને લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં પગાર મેળવતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દાંતા તાલુકાના નવા વાસ આરોગ્ય કેન્દ્રથી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિભાગમાં સરકારી કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી છે. અગાઉ શિક્ષણ વિભાગના શિક્ષકો કે જે મસ્ત મોટો પગાર મેળવી રહ્યા હોવા છતાં કામ કરવાને બદલે વિદેશમાં રહીને પગાર મેળવી રહ્યા હોવાની ઘટના મીડિયા દ્વારા બહાર પાડવામાં આવતા શિક્ષણ વિભાગે તેમની સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આવી જ ઘટના હવે શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાંથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આવેલા કાકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહેલો હાર્દિક સાવજ નામનો લેબ ટેકનિશિયન ગૌણ સેવા પસંદગી મંડળની સીધી ભરતીથી વર્ષ 2022માં નોકરી પર લાગ્યો હતો અને ત્યારબાદ 26 જૂન 2023થી 11 જુલાઈ 2023 સુધી રજા પર ઉતરી ગયો હતો અને રજા પૂર્ણ થયા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હાજર થયો નથી. આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાર્દિક સાવજનો પગાર રોકી દેવામાં આવ્યો હોવાનો કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. તો બીજી તરફ આવી જ ઘટના દાંતા તાલુકાના નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સામે આવી છે. દાંતાના નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહેલો પ્રકાશ દેસાઈ નામનો કર્મચારી પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે અને ઘણા લાંબા સમયથી આ કર્મચારી ગેરહાજર હોવા છતાં મફતનો પગાર મેળવતો હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા આરોગ્ય વિભાગ દ્વારા પ્રકાશ દેસાઈને નોટિસ ફટકારવામાં આવી હતી. તો બીજી તરફ પોતાની સામે ગેરહાજર રહેવા બદલ થનારી કાર્યવાહીને પગલે પ્રકાશ દેસાઈ નામના કર્મચારીએ તાજેતરમાં જ રાજીનામું ધરી દીધું હતું. આરોગ્ય વિભાગમાં બની રહેલી ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 14 જેટલા તાલુકા આરોગ્ય અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટર પર કોઈ પણ કર્મચારી ગેરહાજર રહેતો હોય તો તાત્કાલિક અસરથી જિલ્લાની વડી કચેરી ખાતે અહેવાલ મોકલવા જણાવવામાં આવ્યું છે. ફરી સામે થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેરની નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થિનીઓએ વૃક્ષોના પાન અને ફૂલોમાંથી બનાવી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ. તો આદર્શ હાઈસ્કૂલની બાલિકાઓએ ડીસાની સબજેલમાં કાચા કામના કેદીની કલાઈ પર રાખડી બાંધી કેદીઓની સુખાકારી માટે કરી કામના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે.
ભાઈ અને બહેનના પવિત્ર પર્વ પર લોકોને કુદરતી સંપદાનો સંદેશ પાઠવવા માટે ડીસામાં આવેલી નવજીવન બીએડ કોલેજ દ્વારા પુષ્પો અને પાંદડા જેવા કુદરતી સંસાધનોની મદદથી રાખડીઓ તૈયાર કરીને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ડીસાની નવજીવન બીએડ કોલેજમાં કુદરતી સંપદા એકત્રિત કરીને રાખડી બનાવી રહેલા આ વિદ્યાર્થીઓ રક્ષાબંધન પર લોકોને પર્યાવરણની રક્ષા કરવાનો સંદેશ આપી રહ્યા છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે આજે આ વિદ્યાર્થીઓએ વૃક્ષોના પાંદડા, પુષ્પો અને ફૂલોની મદદથી રાખડી બનાવી હતી. વૃક્ષોના પુષ્પો અને પાંદડામાંથી અલગ અલગ ડિઝાઇનની મનમોહક રાખડીઓ બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આજે તેનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ગુલાબ, ચંપો, મોગરાના પુષ્પો અને આસોપાલવ, વિદ્યા, બીલીપત્ર જેવા છોડ અને વૃક્ષોના પાનની મદદથી રાખડીઓ તૈયાર કરી હતી. આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ બજારમાં મળતી રાખડીઓ કરતાં પણ સુંદર દેખાઈ રહી હતી અને પ્રથમ નજરમાં જ પસંદ પડી જાય તેવી હતી. નવજીવન બીએડ કોલેજ ડીસામાં અમે 110 તાલીમાર્થી વિદ્યાર્થીઓએ રક્ષાબંધન વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આયોજન રાખવામાં આવેલ છે. એમાં અમે 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. બધાએ નેચરલ રાખડીઓ બનાવી અને એમાંથી અમને ખૂબ જ શીખવા મળ્યું અને ખૂબ જ જાણવા મળ્યું. બીએડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક તરીકે ઉભરી આવશે અને શિક્ષક બન્યા બાદ આવનારી પેઢીને પણ પર્યાવરણ વિશે સારી રીતે સમજાવી શકે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 100 કરતાં પણ વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ બનાવી હતી. રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમૂહ આ રક્ષાબંધનનું પર્વ દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે પણ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી છે. વર્ષો પહેલાં જે સૂતરના દોરાથી રાખડી બાંધવામાં આવતી હતી, ધીમે ધીમે સમય જતાં લોકો આધુનિક તરફ વળ્યા છે અને તૈયાર રાખડીઓ બનાવી અને ભાઈઓને બાંધતા હોય છે. એ સમયમાં આજે અમે વિદ્યાર્થીઓને પ્રકૃતિ તરફ પાછા વળો એટલે કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને રાખડી બનાવવાની એક કોમ્પિટિશન રાખી છે, જેમાં વિદ્યાર્થીઓએ મોગરો, ગુલાબ, પાંદડા એવી અવનવી વસ્તુઓનો, કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાની રાખડી બનાવી છે. સેમેસ્ટર 1ના તાલીમાર્થીઓ 110 તાલીમાર્થીઓએ આની અંદર ભાગ લઈ અને ખૂબ જ સુંદર મજાની રાખડીઓ બનાવી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાની રાખડીઓ બહેનો અને ભાઈઓએ તૈયાર કરી છે. ધન્યવાદ. વર્ષોથી રક્ષાબંધનના પર્વ પર ભાઈની કલાઈ પર બહેન અને તેના પ્રેમના પ્રતીક રૂપે રાખડી બાંધે છે. પહેલાના સમયમાં સૂતરના દોરાનો રાખડી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને સમય જતાં અલગ અલગ ડિઝાઇનની રાખડી બનવા માંડી, ત્યારે આ વખતે રક્ષાબંધનના પર્વ પર ભાઈ અને બહેનના પ્રેમની પ્રતીતિ કરાવવાની સાથે સાથે પર્યાવરણનો પણ લોકોમાં સંદેશો જાય તે માટે નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ડીસસ સબજેલમાં કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી કાચા કામના કેદીઓ જલ્દી બહાર આવીને તેમના પરિવારને મળે અને સારા ભવિષ્ય સાથે નવી શરૂઆત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી સબજેલમાં કાચા કામના કેદીઓ પણ આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડીસામાં આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ સબજેલમાં બંધ કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીઓએ તમામ આરોપીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી તેમની કલાઈ પર રાખડી બાંધી હતી અને તમામ આરોપીઓ જલ્દી છૂટીને તેમના પરિવાર સાથે તેમનું મિલન અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોય છે, પરંતુ અનેક એવા લોકો હોય છે જે ગુના કરી જેલમાં હોવાથી તહેવારો પોતાના પરિવાર સાથે ઉજવવાથી વંચિત રહી જાય છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે માટે ડીસાની આદર્શ સ્કૂલની 44 નાની બાળકીઓએ ડીસા સબજેલમાં 26 કાચા કામના કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
કેદીઓનું દિલ પરિવર્તન થાય અને સારી જિંદગી જીવવાની પ્રેરણા મળે તે હેતુથી આજે સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી અને કેદીઓએ પણ આગામી સમયમાં જેલમાંથી બહાર આવી સારું જીવન જીવવાના સંકલ્પ લીધા હતા. આદર્શ પ્રાથમિક શાળા 8મા ધોરણમાંથી આવ્યા છીએ. સ્ટુડન્ટ પોલીસ કેડેટમાંથી અમે બધી વિદ્યાર્થીનીઓ અહીંયા સબ જેલમાં બધા કેદીઓને રાખડી બાંધવા માટે આવ્યા હતા. તેમને કોઈ કારણોસર કોઈ ગુનો કર્યો છે અને તેઓને અમે તેઓ તેમાં પોતાના પરિવારને મળી શકે તેમ નથી, કારણ કે તેઓએ કંઈક ગુનાઓ કર્યા હશે. અને તેથી અમે બધી સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થીનીઓ તેમને રાખડી બાંધવા માટે અહીં આવ્યા હતા અને તેમને રાખડી બાંધી છે. અને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે એમને જે ગુનો કર્યો છે તેનાથી તે જલ્દી ને જલ્દી એ જે એમને ગુના કર્યા છે તેમાંથી મુક્ત થાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ટ્રેની મહિલા તબીબની હત્યા બાદ સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળમાં બનાસકાંઠા જિલ્લાના તબીબો પણ જોડાયા. ડીસા, પાલનપુર, થરાદ અને ધાનેરામાં તબીબો તબીબી પ્રેક્ટિસથી દૂર રહી ભોગ બનનાર મૃતકને તાત્કાલિક ન્યાય અપાવવાની કરી માંગ. ધાનેરાથી મોર્ફિન ડ્રગ્સ સાથે ઝડપાયા ડીસાના બે શખ્સો. બંને શખ્સો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવેલા ડ્રગ્સ હોટસ્પોટના નીકળ્યા રહીશ. શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાંથી પણ સામે આવ્યા ગુલ્લીબાજ કર્મચારીઓ. વિદેશમાં રહીને મફતનો પગાર ખાતા હોવાનું ધ્યાને આવતા આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ. ડીસા શહેરની નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થિનીઓએ વૃક્ષોના પાન અને ફૂલોમાંથી બનાવી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ. તો આદર્શ હાઈસ્કૂલની બાલિકાઓએ ડીસાની સબજેલમાં કાચા કામના કેદીની કલાઈ પર રાખડી બાંધી કેદીઓની સુખાકારી માટે કરી કામના. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.